બનાસકાંઠાના ભાટવર ગામે તલાટીનો ભ્રષ્ટાચારનો વિડિયો વાયરલ. વિકાસના કામમાં થનારા ખર્ચ પર માગી 5% લાંચ, તપાસની કાર્યવાહી શરૂ. જૂનાગઢમાં મગફળી કૌભાંડમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ. પુરવઠા નિગમના ગોડાઉન મેનેજર બન્યા ફરિયાદી. ખરીદી કેન્દ્રના ડીવીઆર કબજે લેવાયા. સાબરકાંઠાના પ્રાંતિજના રસુલપુરના ગ્રામજનોએ કર્યા સૂત્રોચ્ચાર. નેશનલ હાઈવે પર અંડરકે ઓવરબ્રિજની કરી માંગ. ચીનમાં કોરોના વાયરસના કારણે 350 લોકોના મોત, તો હવે બર્ડ ફ્લુના કહેરથી 4500 મરઘાના મોત. ચીનના પ્રશાસને 17000થી વધુ મરઘાઓને મૃત કર્યા. સુરતમાં કોરોના વાયરસની અસર હીરા ઉદ્યોગ પર દેખાઈ. હોંગકોંગમાં 3 માર્ચ સુધી જ્વેલરી ઇન્ડસ્ટ્રીઝમાં વેકેશનના કારણે જ્વેલરીનું વેચાણ રોકાયું. દિલ્હીમાં ફાયરિંગની 3 ઘટનાથી જામિયા યુનિવર્સિટીમાં ભય. ગઈકાલે ગેટ નંબર 5 પાસે ફરી ફાયરિંગ. સ્કૂટી સવાર 2 શખ્સ પર ફાયરિંગનો લાગ્યો આરોપ. પોલીસે દાખલ કરી ફરિયાદ. સીએએ, એનપીઆર અને એનઆરસી પર સરકારને ઘેરશે વિપક્ષ. આજે સંસદમાં ધન્યવાદ પ્રસ્તાવ પર થવાની છે ચર્ચા.